પાક વીમાને લઈને રાજ્ય સરકારનો આદેશ 31 ડિસેમ્બર પહેલા સહાય ચૂકવવા આદેશ. કૃષિ પ્રધાને કહ્યું સરકાર કંપનીઓને નથી છાવરતી. અમદાવાદની હદમાં વધારો કરવાની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલાઈ. સ્ટેન્ડિંગ કમિટીએ નવા વિસ્તારોનો સમાવેશ કરવાની આપી મંજૂરી. રાજ્ય સરકારની મંજૂરી બાદ થશે અમલ. બીઆરટીએસ ટ્રેકમાં અકસ્માતો નિવારવા એએમસીએ લીધા 5 મહત્વના નિર્ણયો. બસ સ્પીડ ઘટાડવાથી લઈને લાખોની પેનલ્ટી સુધી એએમસીની તૈયારી. તો બીઆરટીએસ કોરિડોરમાં ચાલતા વાહનો પર તવાઈ. એએમસી અને ટ્રાફિક પોલીસે કરી કાર્યવાહી. 4 સ્ક્વોડ ટીમ સતત કરી રહી છે કામગીરી. નિત્યાનંદ કેસમાં હાઈકોર્ટમાં વધુ એક હેવિયર્સ કોર્પસની અરજી. હાઈકોર્ટના આદેશ મુજબ 4 બાળકોને લઈ પોલીસ આશ્રમથી નીકળી. આશ્રમની ગુમ યુવતીઓને શોધવા પોલીસ લઈ રહી છે વિવિધ એજન્સીઓની મદદ. સ્કાઈપ આઈડીને ટ્રેસ કરવું મુશ્કેલ હોવાથી નથી મળી રહ્યું યુવતીઓનું લોકેશન. અને ડુંગળીના ભાવે મારી સદી. આગામી 15 દિવસો સુધી ભાવ ઘટવાના કોઈ એંધાણ નહીં. સરકાર પાસે રહેલી ડુંગળીનો 56,000 મેટ્રિક ટન જથ્થો પડ્યો સડી ગયો. મહારાષ્ટ્ર